બોલો ભગવાન સત્યનારાયણની જય આજે પવિત્ર જેઠ માસની પૂનમ છે આજે ભગવાન સત્યનારાયણની પાંચ અધ્યાયની કથા સાંભળવાનું મહત્ત્વ છે આજે જે વ્યક્તિ શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણની પાંચ અધ્યાયની કથા સાંભળશે તેની સર્વ મનોકામના પૂર્ણ થશે તેના સર્વકામ સિદ્ધ થશે તેને પરમ સુખ શાંતિ સાથે સંપત્તિ સંતતી ઐશ્વર્ય યશ અને કીર્તિની પ્રાપ્તિ થશે તો શ્રદ્ધાથી સાંભળીએ ભગવાન સત્યનારાયણની પાંચ અધ્યાયની કથા બોલો ભગવાન સત્યનારાયણની જય શ્રી વેદવ્યાસજી કહે છે કે એક સમયે અયોધ્યા પાસે આવેલા એક પવિત્ર તીર્થક્ષેત્ર નિમિશરણમાં તપ કરનારા શૌનકાદિક ઋષિઓ એકત્રિત થયા પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વેદ વ્યાસના પ્રધાન શિષ્ય શ્રી સુતપુરાણી પણ ત્યાં હાજર હતા ઋષિઓએ દંડવત પ્રણામ કરી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો કે હે એવું કયું વ્રત કે તપ કરવાથી માણસને ઈચ્છિત ફળની પ્રાપ્ત કરી જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તે સર્વ અમે સાંભળવા ઉત્સુક છીએ માટે અમને વિસ્તારપૂર્વક કહું ત્યારે સુતજી બોલ્યા કે હે મહર્ષિઓ એક વખતે યોગીરાજ નારદ મુનિએ આવો જ પ્રશ્ન ભગવાન કમલાપતિને પૂછ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું જે પ્રત્યુત્તર આપ્યો હતો તે તમને કહું છું તમે બધા એક થઈ ધ્યાનપૂર્વક સાંભળો એક સમયે પરોપકારની ઈચ્છાથી જુદા જુદા લોકમાં ફરતા યોગીરાજ નારદજી લોકમાં આવ્યા મૃત્યુ લોકમાં તેઓએ જુદી જુદી જાતિના લોકોને પોતપોતાના કર્મોથી દુઃખી અને અનેક પ્રકારની આધિ વ્યાધિઓથી ઘેરાયેલા જોયા કયા ઉપાયથી આ સર્વ પ્રાણીઓના દુઃખ દૂર થાય એવો મનમાં વિચાર કરી યોગીરાજ વિષ્ણુ લોકમાં ગયા તેમણે શુકલવર્ણ ચારે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ અને વનમાળાથી શોભતા ભગવાન નારાયણને જોયા અને દેવાથી દેવ નારાયણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા શ્રી નારદજી બોલ્યા કે જેને વાણીથી અને મનથી પણ પહોંચી શકાતા નથી એવા રૂપવાળા અનંત શક્તિવાળા ભગવાન હું આપને વંદન કરું છું હે પ્રભુ આપ આદિ મધ્ય અને અંતરહિત છો આપ નિર્ગુણ હોવા છતાં રજ અને તમોગુણના સર્જનારા છો દરેક પ્રાણી અને પદાર્થના મૂળ કારણરૂપ છો તમને સાષ્ટાંગ નમસ્કાર હો નારદજીની આવી સ્તુતિ સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભાગ્યશાળી નારદ મુનિ તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શું ઈચ્છા છે તે મને કહો તમે જે કંઈ પૂછો તે સઘળો હું તમને કહીશ ત્યારે નારદજી બોલ્યા કે હે ભગવાન મનુષ્ય લોક સર્વ કોઈ દુઃખી છે જુદી જુદી જાતોમાં ઉત્પન્ન થયેલા સઘળા લોકો પોતાના પાપ કર્મથી પીડાય છે હે નાથ જો આપની મારા ઉપર કૃપા હોય તો તેઓના દુઃખ કોઈ નાના ઉપાયથી કઈ રીતે દૂર થઈ શકે હે પ્રભુ તે જાણવા હું ઈચ્છું છું ત્યારે ભગવાન બોલ્યા કે હે તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે વ્રત કરવાથી મનુષ્ય સંસારના મોહમાંથી મુક્ત થાય તે વ્રત કહું છો તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક જ વ્રત છે તમારા ઉપર મને ઘણો પ્રેમ હોવાથી તમને હું જણાવું છું આ શ્રી સત્યનારાયણનું વ્રત છે એને સારી રીતે વિધિપૂર્વક કરવાથી માણસ લોકમાં સર્વ સુખ મેળવી શીધ્ર પરલોકમાં મુક્તિને પ્રાપ્ત કરી શકે છે ભગવાન વિષ્ણુનું આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા કે હે પ્રભુ શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતનું ફળ શું તેનો વિધિ કયો છે આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો ત્યારે ભગવાને કહ્યું દ મુ શકે છે શ્રી સત્યનારાયણનું આ વ્રત પૂજન માણસે ધર્મ પરાયણ થઈ બ્રાહ્મણો કુટુંબીજનો મિત્રો તથા બાંધવો સાથે સાય કાળે કરવું ભગવાન પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શેરો તૈયાર કરવો પ્રસાદમાં ફળ ફળાદીમાં કેળા વગેરે પણ લેવા અને ભક્તિભાવથી ભગવાનને સમર્પણ કરવો કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને સાકર ન મળે તો ગોળ વાપરવો આ બધી ખાદ્ય સામગ્રી એકઠી કરી પ્રસાદ બનાવવો પોતાના સ્વજનો સાથે કથાશ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી પછી ભાઈ ભાંડુઓ સ્નેહીઓ બ્રાહ્મણોને ભોજન કરાવો અને પોતે પણ પ્રસાદ ભક્તિપૂર્વક લેવો પ્રસાદ લીધા બાદ ભજન કીર્તન આદિ કરવા અને ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતા સૌએ પોતપોતાના ઘરે જવું આમ કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તેની દરેક મનોકામના જરૂર સિદ્ધ થાય છે વિશેષમાં કલિયુગમાં પૃથ્વી પર સુખી થવા માટેનો આ ટૂંકો અને સરળ ઉપાય છે શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રથમ અધ્યાય સંપૂર્ણ અધ્યાય બીજો સુતજી કહે છે કે હે મુનિયો આ વ્રત પૂર્વે જેણે જે કર્યો તે હું તમને કહ છું રમણી એવા કાશી નગરીમાં એક અતિ નિર્ધન દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ શતાનંદ હતું તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી ઉપર ભિક્ષા માંગવા ભટકતો તે બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે માન રાખનાર ભગવાને એક બ્રાહ્મણનું રૂપ લઈ ભિક્ષા માગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછ્યું કે હે બ્રાહ્મણ તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી ઉપર રોજ શા માટે ફરો છો હે વિપ્ર હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું માટે મને કહો બ્રાહ્મણે કહ્યું કે હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું ઉદર પોષણ માટે પૃથ્વી ઉપર ભીખ માંગવા માટે ભટકું છું જો તમે મારું દારિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરી મને કહો આ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે જે શ્રી સત્યનારાયણના નામે ઓળખાય છે એવા વિષ્ણુ ભગવાન સર્વ ઇચ્છિત વસ્તુને આપનાર છે તમે તેનું વ્રત પૂજન કરો તે વ્રત બહુ ઉત્તમ છે અને તે કરવાથી મનુષ્ય સઘળા દુઃખોમાંથી મુક્ત થાય છે તે વ્રત પૂજનનો વિધિ વિધાન પણ કાળજીથી સમજાવી તે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે તે વ્રત હું અવશ્ય કરીશ એવો નિશ્ચય કરી તે બ્રાહ્મણને રાત્રે નિંદ્રા પણ ન આવી અને બીજા દિવસે સવાર થતા જ વહેલા ઉઠી ભગવાન સત્યનારાયણનું વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે નગરમાં ગયો તે દિવસે તે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું તેણે મનમાં ભગવાનનો ઉપકાર માની હરે જઈ સગા વહાલા અને મિત્રો સહિત સઘળા દ્રવ્યથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું એ વ્રતના કારણે તે બધા દુઃખોથી મુક્ત બન્યો ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ ત્યારથી તે બ્રાહ્મણે દર માસે દર પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યો આ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો માટે હે બ્રાહ્મણ જે માણસ પૃથ્વી ઉપર વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરશે તેના સર્વ દુઃખ દૂર થાય છે આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા નારદ મુનિને જે કહ્યું હતું તે હું તમને કહું છું તમારે હવે બીજું શું સાંભળવું છે તે કહો ત્યારે ઋષિઓ બોલ્યા કે હે સુત પુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે જાણ્યો આ પૃથ્વી ઉપર તે વ્રત કોણે કર્યો તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ જેથી આ વ્રત ઉપર અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે સુતજીએ કહ્યું કે હે મુનિઓ જેણે જેણે પૃથ્વી ઉપર આ વ્રત કર્યું તેની કથા તમે સાંભળો એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ શતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો અને ઈષ્ટ મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત પૂજન કરતો હતો એ સમયે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તેના ઘર પાસે આવ્યો તે તરસથી પીડાતો હતો તે કઠિયારો લાકડાનો ભારો ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે તે બ્રાહ્મણને વ્રત પૂજન કરતા જોયો અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતા તેણે નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરી પૂછ્યું કે હે બ્રાહ્મણ આપ આ શું કરો છો આ વ્રત પૂજન કરવાથી શું ફળ મળે તે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે સર્વને ઈચ્છિત વસ્તુ આપનાર ભગવાન શ્રી સત્યનારાયણનું હું વ્રત કરું છું તેની કૃપાથી મને બધું ધન ધાન્ય સંપત્તિ પ્રાપ્ત થયા છે કઠિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતનો વિધિ જાણ્યો અને મનમાં ઘણો હર્ષ પામ્યો પ્રસાદ લઈ ધરાઈને પાણી પી તે નગરમાં ગયો માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતો એમ વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચતા જે પૈસા મળશે તેનાથી હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ આમ વિચારતો માથે લાકડાનો ભારો લઈ તે જ્યાં ધનવાનો રહેતા હતા એ લતામાં જઈ ચડ્યો અને શ્રી સત્યનારાયણની કૃપાથી એ દિવસે તેને તેના લાકડાની બમણી કિંમત મળી તેથી કઠિયારો ઘણો ખુશ થયો અને પ્રસન્ન હૃદયવાળો બની પાકા પાકાળા સાકર દૂધ ઘી ઘઉંનો લોટ સર્વ લઈ પોતાના ઘરે ગયો પ્રસાદ તૈયાર કર્યો અને બ્રાહ્મણને બોલાવી પોતાના બાંધવો અને સગા સ્નેહોને બોલાવી વિધિપૂર્વક અને શ્રદ્ધા ભાવ શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે ભીલ જાતિનો કઠિયારો ધનવાન પુત્રવાન થયો એ આ લોકમાં સર્વ સુખ ભોગવી અને તે સત્ય લોકમાં ગયો ભગવાન સત્યનારાયણ વ્રતની કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન સત્યનારાયણની જય અધ્યાય ત્રીજો સુતજી કહે છે કે હે શ્રેષ્ઠ મુનિવરો હું હવે આગળ બીજી કથા કહું છું તેને ધ્યાનથી સાંભળો અગાઉ ઉલ્કા નામનો એક રાજા હતો તે રાજા જીતેન્દ્રી સત્યવાદી અને બુદ્ધિશાળી હતો તે રોજ દેવમંદિરે જઈ બ્રાહ્મણોને ઘણું દાન દક્ષિણા આપી સંતોષ માનતો તેને કમળ જેવા મુખવાળી ભોળી સ્ત્રી હતી તેનું નામ ભદ્રશીલા હતું એક વખત તે રાજા તેની પત્ની ભદ્રશીલા સાથે નદીના કિનારે બેસી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા એ સમયે પુષ્કળ ધન લઈ વેપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણીઓ ત્યાં આવી પહોંચ્યો દ્રવ્યથી ભરેલું વાણ નદીના કિનારા પર રાખી તે રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે અત્યંત વિવેકથી અને નમ્રતાથી પૂછ્યું સાધુ સાધુવાણીઓ બોલ્યો કે હે રાજા ભક્તિભાવ ચિત્તે અને શ્રદ્ધાવાન થઈ આપ આ શું કરી રહ્યા છો એ મને વિગતવાર સ્પષ્ટતાથી જણાવો હું એ જાણવા ઘણો ઉત્સુક છું રાજા બોલ્યા કે પુત્રાદીની પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી શ્રી વિષ્ણુ ભગવાનનું આ વ્રત પૂજન હું કરું છું રાજાનું આ વચન સાંભળી સાધુ વાણીઓ આદરપૂર્વક બોલ્યો કે હે રાજન આ વ્રત મને કહો હું તમારા કહેવા પ્રમાણે હું જરૂર કરીશ મારે પણ સંતતી નથી જો આ વ્રત કરવાથી ચોક્કસ સંતતી થાય તો હું જરૂર કરીશ રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે આનંદ પામતો ઘરે આવ્યો અને પોતાની પત્નીને સંતતી આપનારા આ ઉત્તમ વ્રતની વાત કરી અને કહ્યું કે જ્યારે મને સંતતી થશે ત્યારે આપણે આ વ્રત કરીશું અને ભગવાન સત્યનારાયણ વ્રતનો સંકલ્પ કર્યો અને ભગવાનની કૃપાથી લીલાવતીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો તે કન્યા શુકલ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને મધુર વચને કહ્યું કે હે સ્વામી તમે પૂર્વે જે વ્રતનો સંકલ્પ કર્યો તે વ્રત કેમ કરતા નથી આ સાંભળી સાધુવાણીએ બોલ્યો કે હમણાં વ્યાપારમાં તેજીને કારણે સમય નથી પણ જ્યારે દીકરીનો વિવાહ કરીશું ત્યારે વ્રત કરીશું આવું આશ્વાસન આપી સાધુ વાણીઓ વેપાર માટે નગરમાં દિવસે મોટી થવા લાગી દીકરી કલાવતી ને ઉંમરલાયક થતા જોઈ સારો મૃત્યુ જોઈ પોતાના પરિવારજનો ઈષ્ટ મિત્રો સાથે દીકરી કલાવતી ના લગ્ન સુંદર યુવાન સાથે કર્યા અને દુર્ભાગ્યને કારણે તે કન્યાના વિવાહ સમયે પણ ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનું સાધુવાણીઓ ભૂલી ગયો અને તેથી શ્રી સત્યનારાયણ ભગવાન તેના પર કોપાયમાન થયા ત્યાર પછી પોતાના વ્યાપારમાં ચતુર એવો સાધુવાણીઓ કાળને વર્ષ થયેલ હોવાથી પોતાના જમાઈને સાથે લઈ વેપાર અર્થે નીકળ્યો દરિયો પાર કરી સમુદ્ર તટ પર આવેલા રત્નસારપુર નામના મોટા શહેરમાં જ સસરો અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ બંને અને જમાઈ

પોતાની પાછળ રાજાના સિપાહીને દોડતા આવતા જોઈ ભય પામી તે ચોરી કરેલું ધન જ્યાં સસરોને જમાઈ રહેતા હતા ત્યાં નાખી અને ક્યાંક સંતાઈ ગયો રાજાના સિપાહી જ્યાં વાણીઓ રહેતા હતા ત્યાં આવ્યા અને રાજાનું ચોરાયેલું ધન ત્યાં જોયું અને બંનેને પકડી ચોર સમજી રાજા પાસે લાવ્યા અને કહ્યું કે મહારાજ આ બંને ચોર છે તેમને સજા આપો આ સાંભળી રાજાએ બહુ વિચાર કર્યા વગર તેને કેદ ખાનામાં પૂરવાનું કહી સિપાઈએ તે સખત દોરડાથી બાંધ્યા બેડીઓ પહેરાવી અને મોટા મજબૂત કેદખાનામાં નાખી દીધા ભગવાન સત્યનારાયણની માયાને કારણે કોઈએ પણ આ વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં અને ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું ધન આંચકી લીધું ભગવાન સત્યનારાયણના શ્રાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ પોતાના ઘરે ઘણી દુખી થઈ તેના ઘરે રહેલું બધું ધન ચોરાઈ ગયું તેને રોગ લાગુ પડ્યા અને ચિંતાથી વ્યગ્ર થઈ ભૂખ તથા તરસથી ઘણી થતી તે સાધુ વાણિયાની પત્ની હંમેશા ભોજનની ચિંતામાં ઘરે ઘરે ભિક્ષા માગવા ફટકવા લાગી તેમજ તેની પુત્રી કલાવતી પણ રોજ અન્ન માટે ઘરે ઘરે ફટકવા લાગી એક દિવસ તે ભૂખી થયેલી કન્યા એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા માગવા ગઈ તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું ત્યાં જોયું તેથી ત્યાં ઉટલા પર બેસી કથા સાંભળી અને ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાના ઘરે ગઈ ત્યારે માતાએ પુત્રીને પ્રેમથી પૂછ્યું કે મોડી રાત સુધી ક્યાં હતી અને તારા મનમાં તે શું ધાર્યું છે ત્યારે કલાવતીએ કહ્યું કે મા આજે મેં એક બ્રાહ્મણને ત્યાં ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરનારું ભગવાન સત્યનારાયણનો વ્રત જોયો અને તે સાંભળી પ્રસાદ લઈને આવી છું પોતાની કન્યાનું આ વચન સાંભળી તે સાધુ વાણિયાની પત્ની લીલાવતી આનંદપૂર્વક સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ અને પોતાના જે સગા વહાલા હતા તેની સાથે સાધુ વાણિયાની પત્નીએ વ્રત કર્યું ભગવાન સત્યનારાયણ પાસે વારંવાર યાચના કરી વરદાન માગ્યું કે મારા પતિ અને જમાઈ જલ્દી ઘરે આવે એમ કરો મારા પતિ અને જમાઈના સઘળા અપરાધો ક્ષમા કરો આ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા અને ભગવાન સત્યનારાયણે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવી કહ્યું કે હે રાજા તે જે બે વણીક વેપારીને કેદમાં પૂર્યા છે તેને સવારે મુક્ત કરી દેજે અને જેટલું પણ તેનું ધન લીધું છે તેનું તે પાછું આપી દેજે જો તું એમ નહીં કરે તો તારું રાજ્ય પુત્ર સહિત તારો નાશ કરીશ પછી સવારમાં ઉઠી રાજાએ પોતાની સભા બોલાવી પોતાના સ્વજનોને બોલાવ્યા અને સભામાં બેસી સપનાની વાત કહી સંભળાવી અને બંદીવાન વણિક પુત્રોને કેદ ખાનામાંથી મુક્ત કરવાની સિપાહીને આજ્ઞા આપી રાજાની આ વાત સાંભળી સિપાહીઓએ બંદી ખાને ગયા વણિક પુત્રોને કેદ છોડાવી રાજા પાસે લાવ્યા પછી બંનેએ રાજા ચંદ્રકેતુને વંદન કર્યા અને પોતાના વિશે આગલો બનાવ યાદ કરી તે બંને ભયથી ગભરાવા લાગ્યા અને કંઈ પણ બોલ્યા નહીં ત્યારે રાજા ચંદ્રકેતુએ બંને વણિક વેપારી સામે જોઈ આદરપૂર્વક કહ્યું કે દેવયોગે તમને આ મહાકષ્ટ પડ્યું છે પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી આમ કહી રાજાએ તેની બેડીઓ કઢાવી નાખી દોરડા છોડાવી નાખ્યા તેમને ઘણા વસ્ત્રો અલંકાર આપી તેમનું ધન આપી તેને મુક્ત કર્યા રાજાએ તેનું લઈ લીધેલું બધું જ ધન ઉપરાંત જેટલું બીજું ધન વાણિયાને આપી રાજા ચંદ્રકેતુએ કહ્યું કે હે સાધુ વાણિયા હવે તમારે ઘરે જાઓ રાજાને પ્રણામ કરી વાણિયા બોલ્યા કે આપની કૃપાથી હવે અમે ઘરે જઈશું ભગવાન સત્યનારાયણની કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ ભગવાન સત્યનારાયણની જય સુતજી કહે છે કે હે ઋષિઓ હવે હું આગળની કથા કહું છું તે સાંભળજો રાજાએ એ જવાનું કહ્યા બાદ તે સાધુ વાણિયાએ મંગલાચરણ સાથે જવાની તૈયારી કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું પછી નગર તરફ જવા પ્રસ્થાન કર્યું તે સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે એક નૌકામાં બેસી થોડે દૂર ગયો પછી વહાણને કિનારે લંગાર્યો એટલે શ્રી સત્યનારાયણ ભગવાને એક દંડી સંન્યાસીનું રૂપ લઈ અને જ્યાં વાણીઓ બેઠો હતો ત્યાં જઈ પૂછ્યું કે તારી નૌકામાં શું ભર્યું છે ત્યારે ઘણું ધન મળવાથી અભિમાની અને મદોન્મત થયેલા તે બંને વાણિયાએ સાધુની મશ્કરી કરી અને તિરસ્કારપૂર્વક હસીને કહ્યું કે હે દંડી સ્વામી તમારે એ પૂછવાની શું જરૂર પડી શું તમારે અમારું ધન જોઈએ છે મારા વહાણમાં તો વેલા પાંદડા ભર્યા છે સાધુવાણીયાનું આવું કઠોર વચન સાંભળી તે સંન્યાસી બોલ્યા કે તમારું બોલેલું સાચું થાવ અને પછી એક દંડી સ્વરૂપ ધારણ કરી ભગવાન સત્યનારાયણ તેનાથી દૂર જઈ સમુદ્ર કિનારે આવી એક જગ્યાએ ઊભા રહ્યા સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્ય કર્મ અને નાસ્તો પતાવી જેવો વાણિયો પોતાના વહાણ ઉપર ગયો તો પોતાની હોડી હલકી થઈ પાણી ઉપર ઊંચી આવેલી જોઈ તે વિસ્મય પામ્યો પોતાની હોડીમાં દ્રવ્યના બદલે વેલા અને પાંદડા ભરેલા જોયા અને એ જોતાં જ તે મૂર્છા પામ્યો તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો જ્યારે તેને ભાન આવ્યો ત્યારે તે ખૂબ ચિંતામાં પડ્યો સાધુ વાણિયાની આ સ્થિતિ જોઈ તેના જમાએ કહ્યું કે તમે શા માટે શક કરો છો જરૂર પેલા સંન્યાસીએ શાપ દીધો હોય એવું લાગે છે તે સંન્યાસી સર્વશક્તિમાન છે મને એવી શંકા છે માટે આપણે તેના શરણે જઈએ તો આપણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જમાઈના વચન સાંભળી તેમની પાસે ગયા સંન્યાસીને જોઈ અત્યંત ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ જ નમ્ર ભાવે કહ્યું કે હે સંન્યાસી મેં આપની પાસે જે વાણી કહી હું જે ખોટું બોલ્યો તે મારો અપરાધ ક્ષમા કરો એમ કહી વારંવાર જમીન પર લાંબો થઈ સન્યાસીને પ્રણામ કરવા લાગ્યો અને ખૂબ જ શોકાતુર બન્યો સાધુ વાણિયાને આમ વિલાપ કરતો જોઈ દંડી સ્વામી બોલ્યા કે હે સાધુ શોક ન કર મારું કહેવું સાંભળ તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે અને તેથી જ મારી આજ્ઞાથી હે દુષ્ટ બુદ્ધે તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો સાધુ બોલ્યો કે હે પ્રભુ આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવો આપના ગુણ અને રૂપને જાણી શકતા નથી તે એક આશ્ચર્ય છે તો આપની માયા વડે ઘેરાયેલો હું પામર મૂઢ માણસ આપને કેવી રીતે ઓળખી શકું હે ભગવાન તમે પ્રસન્ન થાઓ હું મારી શક્તિ અને વૈભવને શોભે એ રીતે આપનું પૂજન કરીશ હે પ્રભુ વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો તથા શરણાગત એવા અમારા બંનેનું રક્ષણ કરો સાધુ વાણિયાનું આ પ્રમાણે ભક્તિયુક્ત વચન સાંભળી ભગવાન તેના પર પ્રસન્ન થયા તેને ઈચ્છિત વરદાન આપી ભગવાન ત્યાં અંતર્ધ્યાન ધ્યાન થઈ ગયા વહાણ પાસે વાણિયાએ જોયું તો પોતાનું વહાણ અગાઉની જેમ દ્રવ્યથી ભરેલું જોયું તે પ્રસન્ન થઈ બોલ્યા કે ભગવાન સત્યનારાયણની કૃપાથી મારો મનોરોથ સફળ થયો આમ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળી એટલે સ્વજનો સાથે વિધિપૂર્વક ત્યાં જ ભગવાન સત્યનારાયણની વિધિસર પૂજા કરી સત્યદેવની કૃપાથી તે આનંદ પામ્યો તેનો શોક દૂર થયો પછી પોતાના વહાણો તૈયાર કરી પોતાના નગર તરફ જવા પ્રયાણ કર્યું દૂરથી પોતાનું નગર દેખાતા સાધુવાણીયાએ પોતાના જમાઈને કહ્યું કે જુઓ મારું રતનપુર શહેર દેખાય છે પછી તેણે પોતાના દૂતને પોતાના આગમનની ખબર આપવા નગરમાં આગળ જવા રવાના કર્યો તે દૂતે નગરમાં જઈ સાધુવાણીયાની પત્ની લીલાવતી સમક્ષ હાથ જોડી નમસ્કાર કરી ખબર આપ્યા કે સાધુ વાણીઓ તેના જમાય અને બાંધવો સહિત ભરપૂર દ્રવ્ય કમાઈને આવે છે અને તેઓના વહાણો શહેરની નજીક આવી પહોંચ્યા છે દૂત તરફથી આ સમાચાર સાંભળતા તે સતી સ્ત્રી લીલાવતી અત્યંત હર્ષ પામી તે વખતે તે સત્યનારાયણનું પૂજન કરતી હતી પૂજન પૂરું કરી તે ઉઠી તેણે પોતાની પુત્રી કલાવતીને કહ્યું કે હે પુત્રી હું મારા પતિ અને જમાઈને મળવા જાઉં છું તું પણ પૂજા કરી જલ્દી આવજે માતાનું આવું વચન સાંભળી કન્યા કલાવતીએ પણ વ્રત પૂરું કર્યું પણ પ્રસાદ લેવાનું બાકી રહેવા દઈ તે પણ પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિને તથા તેના ધન સાથેની નૌકાને સમુદ્રના જળમાં અદ્રશ્ય બનાવી દીધી પછી જ્યારે કન્યા કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે મહાશોક કરી રડવા લાગી રુદન કરતા કરતા ત્યાં જ જમીન પર ઢળી પડી આ જોઈ સાધુ વાણીઓ ભય પામ્યો અને વિચારવા લાગ્યો કે આ કેવી અજબ વાત બની હમણાં તો જમાય અને તેનું વહાણ દેખાતા હતા એકાએક અદ્રશ્ય કેમ થઈ ગયા પછી પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી કે જરીકવારમાં વારમાં જમાઈ વહાણ સાથે કેવી રીતે અદ્રશ્ય થઈ ગયા કોણ જાણે કયા દેવની અવગણના થઈ અને હોળી અદ્રશ્ય થઈ ગઈ શ્રી સત્યદેવીનું દેવી મહાત્મા કોણ જાણવા સમર્થ છે એમ બોલી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પછી લીલાવતીએ પોતાની પુત્રી કલાવતીને ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતી પણ પોતાના સ્વામીને ગુમ થયેલો જાણી ખૂબ દુઃખી થઈ અને કલાવતીએ વિચાર્યું કે હવે મારે જેવી શું કરવું અને પોતાના પતિની પાદુકા લઈ તેની પાછળ સતી થવાનો નિશ્ચય કર્યો કન્યાનું આવર્તન જોઈ તે સજ્જન સાધુવાણીઓ પોતાની સ્ત્રી સહિત ખૂબ દુઃખી થઈ શોક સંપન્ન બન્યો પોતે ધર્મનો જાણકાર હોય તેથી વિચાર કરવા લાગ્યો કે નક્કી શ્રી સત્યનારાયણ દેવે જ મારા પર કોઈ અપરાધના કારણે

માટે દીનજનોના ઉદ્ધારક ભગવાને પ્રસન્ન થઈ આકાશવાણી દ્વારા જણાવ્યું કે મારા પ્રસાદનો ત્યાગ કરી તેના 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 પતિને પતિને મળવા આવી છે છે જ તેનાથી કરવામાં આવ્યો જો ઘરે પ્રસાદ લઈ પાછી આવે તો હે સાધુવાણીયા તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં શંકા નથી આકાશમાંથી થયેલી આ આકાશવાણી કન્યા કલાવતીએ સાંભળી આકાશવાણી સાંભળતા જ પોતાના ઘરે ગઈ પ્રસાદ લીધો અને પાછી કિનારે આવી ત્યારે તેને પોતાના સ્વજન પતિના દર્શન થયા પછી કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હે પિતાજી હવે ઘરે ચાલો શા માટે વિલંબ કરો છો પોતાની કન્યાનું આ વાક્ય સાંભળી સાધુવાણીયાને સંતોષ થયો એ શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે સત્યનારાયણ દેવનું વ્રત પૂજન ત્યાં જ કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘરે ગયો ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાના દિવસે

તે સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કરી ઘણો દુઃખ પામ્યો હતો તે એક દિવસ જંગલમાં જઈ ઘણા મૃગો અને જાનવરોનો શિકાર કરી થાક્યો પછી તે એક વિશાળ વડના વૃક્ષ નીચે ગયો ત્યાં ઘોડો બાંધી છાયડામાં આરામ કરવા બેઠો તે સમયે ત્યાં વનમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળિયાઓ પોતાના મિત્રો સાથે તે વૃક્ષ નીચે ભગવાન સત્યનારાયણની પૂજા કરતા તેને જોયા રાજાએ પૂજા થતી જોઈ પણ અહંકારને લીધે ત્યાં ગયો નહીં એટલું જ નહીં પણ દૂરથી પણ ભગવાન સત્યનારાયણને પ્રણામ પણ ન કર્યા તેમ છતાં પૂજન પૂરું થઈએ ગોવાળીયાએ પોતાના રાજા આવ્યા આ જોઈ પ્રસન્ન થઈ રાજા પાસે જઈ દળિયામાં પ્રસાદ મૂક્યો અને પછી સર્વે જ્યાં પૂજન કરતા હતા ત્યાં જઈ બધાએ પ્રસાદ ખાધો રાજા પ્રસાદનો ત્યાગ કરી થોડી વારે ઉઠી પોતાના નગર તરફ ગયો પ્રસાદનો અનાદર કરી ત્યાગ કરવાથી રાજા ઘણો દુઃખ પામ્યો તેના સો પુત્રો ધન ધાન્ય વગેરે નાશ પામ્યો ત્યારે રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું નક્કી ભગવાન સત્યનારાયણે જ મારા સર્વ ધન પુત્રાદિનો નાશ કર્યો માટે જ્યાં પહેલાં ગોવાળિયો સત્યનારાયણનું પૂજન કરતા હતા ત્યાં જાઉં મનમાં નિશ્ચય કર્યો અને રાજા ગોવાળિયા પાસે ગયા સર્વે ગોવાળિયાને બોલાવી તેની સાથે બેસી શ્રદ્ધા વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું પ્રણામ કર્યા પ્રસાદ લીધો અને પોતાના અપરાધની માફી માગી આ રીતે પૂજન કરી પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થતા ગુમાવેલું સર્વ પુનઃ પ્રાપ્ત થયું આ લોકમાં ધનવાન પુત્રવાન અને વૈભવ પામ્યો અને સર્વ સુખો ભોગવી અંતકાળે વિષ્ણુ લોકમાં ગયો જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ એવું શ્રી સત્યનારાયણનું વ્રત કરે છે તથા કથા શ્રવણ કરે છે તેને ભગવાન સત્યદેવની કૃપાથી ધન ધાન્યાદિ પ્રાપ્ત થાય છે દરિદ્ર હોય તેને પુષ્કળ ધન મળે બંધનમાં પડેલો બંધન મુક્ત થાય ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય એમાં શંકા નથી અને મનુષ્ય પોતાની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત કરી અંતે સત્યપુરમાં જાય છે એ શ્રેષ્ઠ બ્રાહ્મણો આ પ્રમાણે મેં આપને વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખથી મુક્ત થાય તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું વિશેષ કરી કળિયુગમાં શ્રી સત્યનારાયણની પૂજા એ ઉત્તમ ફળ આપનારું છે કોઈએ સત્ય સ્વરૂપને કાળ નામે ઓળખે છે તો કોઈ ઈશ્વર તરીકે જાણે છે કોઈ સત્યનારાયણ નામે ઓળખે છે અને બીજા કેટલાય સત્ય એ નામે સંબોધે છે એ સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી સર્વના મનોરથ પૂર્ણ કરે છે આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કળિયુગમાં લોકો હંમેશા થતી રહેશે હે મુનિયો જે મનુષ્ય આ કથાનો નિત્ય પાઠ કરે અથવા કથાનું શ્રવણ કરે તેના સઘળા પાપો સત્યનારાયણની કૃપાથી નાશ પામશે હે મહામંડલો અગાઉ જેણે પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું હતું તેના ત્યાર પછીના જન્મની કથા સંભળાવું છું કાશી નગરીમાં શતાનંદ દયા બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની તરીકે તેણે ભગવાન શ્રી કૃષ્ણ જેવા સખા પ્રાપ્ત કરી અંતે મોક્ષ મેળવ્યો લાકડા વેચનારો ભીલ જાતિનો કોઠિયારો બીજો જન્મમાં કેવટ તરીકે જન્મ્યો તેણે ભગવાન રામચંદ્રના ચરણ ધોઈ પાન કરી પોતાના કોળને તાર્યો ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો શ્રી રામ જેવા પુત્રને પામી અને તે વૈકુઠમાં ગયો ધાર્મિક વૃત્તિનો સાધુ વાણીઓ બીજા જન્મમાં રાજા મોર ધ્વજ થયો ભગવાન તેની પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેણે કરવત વડે પોતાનું અંગ ચેરી ભગવાનને અર્પણ કર્યો અને મોક્ષ પામ્યો તુંગધ્વજ રાજા શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાથી બીજા જન્મે સ્વયંભૂ મનુ બન્યો અને પોતાની પ્રજાને આચરવાના ધર્મયુક્ત માર્ગો બતાવી પોતે વૈકુંઠમાં ગયો આમ સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં ભગવાન સત્યનારાયણ વ્રત ની કથા નો પાંચમો અધ્યાય બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય